તીખર ગામમાંથી ચાર કોરોના પોઝિટિવ કેસ આવતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાએ પ્રજાજનોને કોરોના વાયરસ કોઈ ધર્મ કે જાતિના લોકોનો જ ભોગ લે છે તેમ નથી તેવું જણાવી લોકોને વહીવટી તંત્ર અને આરોગ્યના તમામ આદેશોનું પાલન કરી તેનો અમલ કરવા અને સહકાર આપવા અનુરોધ કર્યો હતો પરિમલસિંહ રણાએ વધુમાં અપીલ કરતાં જણાવ્યું છે કે ઈખરના બનાવ બાદ સોશિયલ મીડિયા પર કેટલાક તત્વો એક જ ધર્મ કે જાતિના લોકોને ટાર્ગેટ બનાવી ખોટી રીતે ઉશ્કેરણીજનક અફવા ફેલાવી રહ્યા છે તેનાથી દૂર રહેવા તેમજ તંત્રએ આવા તત્વો સામે કાર્યવાહી કરવી જોઈએ એમ પણ જણાવ્યું છે ભરૂચ શહેર જિલ્લામાં કોરોનાના સંક્રમણના સંકટના સમયમાં સૌ એક થઈ તેની લડતમાં સાથ સહકાર આપે તે જરૂરી છે તો જ આ સંકટ ટાળી શકાશે તે નક્કી છે જે રીતે સરકાર દ્વારા જે આદેશોનું પાલન કરવાનું કીધું છે એ આદેશોનું પાલન કરવું જોઈએ એ આપણા સૌ બધાની ભરૂચ જિલ્લાના લોકોની ફરજ પણ બને છે તેની સાથે સાથે કહું છું કે જે રીતે સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરવામાં આવી રહેલા છે એક જ ધર્મના લોકોને ખોટી રીતે ઉશ્કેરણી કરવામાં આવી રહેલા છે ત્યારે એનાથી હું ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ આપ સૌને વિનંતી કરું છું કે આ રીતની અફવાઓથી દૂર રહેવું જોઈએ આ અફવાનો સમય નથી આ સમય સમગ્ર દેશ સમગ્ર રાજ્ય અને જિલ્લા માટે જે રીતે કલેક્ટરશ્રી અને તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા જે નિયમોનું પાલન કરવાનું છે એને ચુસ્તપણે અમલ કરવો જોઈએ કેટલાક સોશિયલ મીડિયા દ્વારા એવા રિપોર્ટો કરવામાં આવે છે કે આરોગ્યની ટીમ જે રીતે સર્વે કરવા માટે જાય છે અને એક જ સમાજના લોકો આને હેરાન કરવામાં આવે છે એ વાત તદંતર ખોટી છે હું એને વખોડું છું એટલા માટે કે દરેક સમાજના લોકોએ તંત્રને પણ સહકાર આપેલો છે આરોગ્ય તંત્રને પણ સહકાર આપેલો છે અને જ્યારે ઈખરની વાત આવે ત્યારે દરેક સમાજના આગેવાનો મુસ્લિમ સમાજના હોય હિન્દુ સમાજના આગેવાનો હોય આજે પણ એમની સાથે ચર્ચા કરવામાં આવેલી છે આજે પણ બેઠક કરવામાં આવેલી છે અને તમામ લોકોએ તંત્રને આરોગ્ય તંત્રને સહકાર આપવા માટેની અપીલ પણ કરેલી છે જેથી ભરૂચ જિલ્લાની જનતાને હું જણાવવા માગું છું કે આવા સોશિયલ મીડિયાની અંદર ખોટા એક જ સમાજને બદનામ કરવા માટેના વાયરલ મેસેજ જે થઈ રહેલા છે એને ના થવા જોઈએ અને તંત્ર પણ જે લોકો ખોટા મેસેજો કરે છે એની ઉપર પોલીસ ફરિયાદ કરી એની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ વિનંતી પણ કરું છું અને અપીલ પણ કરું છું